Very good afternoon to all of you. Last grammar na lecture ni andar apne simple past tense complete karyo to etle ke be tense complete karyo chhe simple present tense ane simple past tense. Aaje apne simple future tense no abhyas karishu barabar sadho bhavishya ka sadho bhavishya ka bhavishya ma je kriya banvani hoy તે ક્રિયા દર્શાવવા માટે આપણે હંમેશા સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે આપણે કહીએ કે હું આવતીકાલે બોમ્બે જઈશ એટલે આપણે ગયા નથી જઈશ બરાબર એટલે કે હવે પછી જે ક્રિયા બનવાની છે એ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના જેવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય રચના જોઈ હતી એવી રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ વાક્ય રચના જોઈ હતી અને હવે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન હકાર વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ સેલ ઓબ્લિક વિલ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ્સ હકાર વાક્ય રચના ત્યાર પછી नकार वाक्य रचना नेगेटिव सेंटेंस पैटर्न सब्जेक्ट प्लस सेल्फी प्लस नॉट प्लस वी1 प्लस सब्जेक्ट प्लस अदर वर्ड्स कौन बने अदर वर्ड्स इंट्रोगेटिव सेंटेंस पैटर्न प्रश्नार्थ वाक्य रचना सेल्फी प्लस सब्जेक्ट प्लस वी1 प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स प्लस क्वेश्चन मार्क बराबर मित्रों હવે વાક્ય રચના સાદા ભવિષ્યકાળને યાદ રાખવી બહુ ઈઝી છે સાદા વર્તમાન કાળે વાક્ય રચનામાં આપણે શું કરતા સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આમાં આપણે વી1 ની પહેલા ફક્ત શું યાદ રાખવાનું છે સેલ્ફી એવી જ રીતના નકાર આપણે સાદા વર્તમાન કાળે નેગેટિવ ફંક્શન ટેન્સમાં શું હતું તો કે સબ્જેક્ટ પછી ડુ ડઝ તો આમાં શું મૂકવાનું છે સેલ્ફી બાકી આ બધું તો સેમ જ છે એટલે તમારે આ ઓક્સિલરી વર્બ ચેન્જ થાય છે સિમ્પલ પ્રેઝન્ટમાં નેગેટિવમાં ડુ અથવા ડઝ હતું સિમ્પલ પાસ્ટમાં નેગેટિવમાં ડીડ હતું અને સિમ્પલ ફ્યુચરમાં સેલ અથવા વિલ એવી જ રીતના ઇન્ટ્રોગેટિવમાં સેલ્ફી આપે છે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટમાં ઇન્ટ્રોગેટિવમાં ડુ ડઝ આવે અને સિમ્પલ પાસ્ટમાં ઇન્ટ્રોગેટિવમાં ડીડ આવે તમને જો સિમ્પલ ફ્યુચર અને સિમ્પલ પાસ્ટ વાક્ય રચના યાદ હોય તો આ સિમ્પલ ફ્યુચર ની વાક્ય રચના યાદ કરવી સા ઈઝી ગણાય હવે મિત્રો એક પ્રશ્ન થાય કે સાહેબ સેલ ક્યાં આવે અને વિલ ક્યાં આવે તો કે આપણે આઈ અને વી સાથે સેલ વાપરી શકીએ પરંતુ હવે આપણે બધા પુરુષ સાથે પહેલો પુરુષ હોય બીજો પુરુષ હોય કે ત્રીજો પુરુષ હોય બધા પુરુષ સાથે આપણે વિલ વાપરી શકીએ છીએ તમે આઈ સાથે વિલ લખો તો પણ વાક્ય સાચું જ પડશે અને વી સાથે વિલ લખો તો પણ વાક્ય સાચું પડશે અને બંને સાથે સેલ લખો તો પણ કાંઈ ખોટું નથી કેવા મીની આઈ વી સાથે સેલ વાપરી શકો અને વી પણ બધા પુરુષ સાથે તમે વાપરી શકશો મિત્રો આપણે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના છે હવે આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ જોઈએ એફર્મેટિવ એટલે હકાર વાક્ય રચનાનો સાદા ભવિષ્યકાળ હી વિલ બાય અ બ્લુ શર્ટ બરાબર મિત્રો અહીં આપણે સેન્ટેન્સ લખેલ છે હી વિલ બાય એ બ્લુ શર્ટ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના તો સબ્જેક્ટ તો હી મેં તમને કહી એમ છે બધા પુરુષ સાથે આપણે વિલ વાપરી શકીએ વી1 તો કે બાય અ પુરુષ કરો બરાબર આ વાક્યને આપણે નેગેટિવ કરવું હોય તો પહેલા સબ્જેક્ટ શું આવે કે હી પછી વિલ વાક્ય રચના મળે પછી વાક્ય રચના શું આવે નોટ બાય A blue
sir. बराबर subject will not be my object. आज वाक्य ने आपने interrogative कर लिए तो will he buy a blue shirt? Question mark. वाक्य देखने हम जब will plus subject plus verb plus object. Will he buy a blue shirt? त्यार पछी नू next example. The teacher will come tomorrow. बराबर subject the teacher will plus will. मित्रों आ tomorrow शब्द indicator छे always serves simple future tense. Tomorrow हमेशा सातो भविष्यकाल दर्शावे छे. वाक्य ने नकार करो तो subject the teacher पछी वाक्य ने नाम लो शुं आवशे will नकार छे એટલે not we want come અને tomorrow. આ વાક્યને પ્રશ્નાર્થ કરવું હોય તો સૌથી પહેલા will પછી subject the teacher will the teacher come tomorrow question mark. Will the teacher come tomorrow? Will plus subject plus V1. Rather, tomorrow third chapter. I mean, it's not. એના પછીની ફિફ્થ બ્લેન્ક્સ સેજલ બ્લેન્ક્સ અ સોંગ શું આવશે સેજલ પછી આવશે વિલ અને વર્બ શું આપેલ છે સિંગ નો સિંગ આવી બ્લેન્ક્સ હોય મિત્રો સાબી સી તમારે વિલ મૂકી અને બ્રેકેટ માં જે વર્બ હોય મૂકી દેવાનું બરાબર ધે એની સાથે શું આવશે તો કે વિલ અને વર્બ શું આપેલ છે ત્યાર પછી મોહન શું આવશે વિલ વર્બ શું આપેલ છે રન પછી આઠમાં ધ ટીચર શું આવશે
will. The verb શું આપેલ છે? is. બરાબર? જેવી રીતે આપણે સાદા વર્તમાનમાં અને સાદા ભવિષ્યકાળમાં અન્ડરલાઈન કરેલા શબ્દો ચેક કરી અને ડબલ એચ વાળા પ્રશ્નાર્થ વાક્ય બનાવતા એમ આપણે સાદા ભવિષ્યકાળમાં પણ સેન્ટેન્સ ચેક કરીએ. મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. બરાબર, અન્ડરલાઈન ક્યાં આપેલ છે? મીતા. સેકન્ડ, અ સોંગ. થર્ડ, ઇન ધ એસેમ્બલી હોલ. ને પહેલા જ કહી દીધું કે સબ્જેક્ટ નીકાળવું હોય તો આપણે કેના માટે પ્રશ્ન કરશું? હુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. ક્વેશ્ચન માર્ક. એસેમ્બલી હોલમાં કોણ ગીત ગાશે? બરાબર, મીતા શબ્દ નીકળી જાય. હવે આપણે ક્યાં આપેલ છે? અ સોંગ. કેના વડે પ્રશ્ન બનાવશું? શું શું ગાશે, એટલે શું માટે શબ્દ વોટ. વોટ પછી હેલ્પિંગ વર્બ વિલ. વોટ વિલ મીતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. ક્વેશ્ચન માર્ક. બરાબર, જે આપણે વાક્ય અંદર પ્રશ્ન હતો ને, વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિમર, એ આપણે કહે છે આગળ આપણે શું મૂકેલ છે? હોલ. હવે ઇન ધ એસેમ્બલી હોલ આ એક પ્લેસ છે, એટલે કેના માટે? ક્યાં ક્યાં હશે? ક્યાં માટે શબ્દ? વેર. ડબલ્યુ એચ ઈ આર ઈ વેર વિલ મીતા સિંગ એ સોંગ. ક્વેશ્ચન માર્ક. વેર વિલ મીતા સિંગ અ સોંગ. આમાં કયો શબ્દ નીકળી જાય? ઇન ધ એસેમ્બલી હોલ. ક્વેશ્ચન માર્ક ફરજિયાત મૂકવાનું રહેશે. જો પહેલા શબ્દ સેન્ટેન્સમાં મીતા નીકળે તો વડે પ્રશ્ન બનાવે, સેકન્ડમાં અ સોંગ વોટ વડે શું, થર્ડ માં ઇન ધ એસેમ્બલી હોલ એટલે વેર ક્યાં, એના વડે આપણે પ્રશ્ન બનાવીએ. પછીનું સેન્ટેન્સ, રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. અન્ડરલાઈન હેઝ બીન ગિવન ઇન રેખા એન્ડ ઇન અવર બ્રેકફાસ્ટ. પેલું તમને ખબર જ છે, સબ્જેક્ટ હોય તો કેના વડે બનશે? Who will prepare our breakfast? Question mark. પછી રેખા છે એ શું તૈયાર કરશે આપણા માટે? અવર બ્રેકફાસ્ટ, નાસ્તો તૈયાર કરશે. તો કેના પ્રશ્ન બનશે? For will Rekha prepare? Question mark. For will Rekha prepare? For breakfast, the general line che, that is the negligence. Children will play in the park. Underline in the park. Ne the children. બરાબર, પેલો પ્રશ્ન કઈ રીતના બનશે? Who will પાક? ક્વેશ્ચન માર્ક.
sampai kita 6C. Barcoknya di sini tepat bagi sama ver. Vil dho ver with the children play question mark where will the children play park kya se ke bagicha mitro apne simple future tense ka vakya je barabar etle tamari samaks me sadha vartaman kal sadha bhavishya kal ane sadha bhutkal nu prep kare have હું તમને એક ટ્રિક બતાવું કે તમારે ઘર વારંવાર કરવાની જેથી કરીને તમારા ત્રણેય મેચ બહુ સરળ થશે દાખલા તરીકે મેં ઉદાહરણ લખ્યું છે સોહમ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ વિચ ટેન્સ હેઝ બીન ગિવન હિયર હાઉ યુ કેન આઈડેન્ટિફાઈ સબ્જેક્ટ વિલ પ્લસ વિલ ડિરેક્ટલી તમારા માઇન્ડમાં અસર થવી જોઈએ કે ક્યાં કારણો છે ક્યાં કારણો છે હવે જો આ સેન્ટેન્સ આપેલ છે સોહમ વિલ નોટ મીટ હિઝ ફ્રેન્ડ આ વાક્યમાં લખ્યું છે સાદા ભવિષ્યકાળનું નકાર સબ્જેક્ટ વિલ નોટ ગિવન ઓબ્જેક્ટ આ વાક્યને આપણે સાદા વર્તમાન કાળનો નકાર કરેલો હોય તો વાક્ય રચાય કરણ કઈ તો કે સાદા વર્તમાન કાળનો નકાર કરેલા શું આવશે સોહમ પછી સાદા વર્તમાન કાળમાં શું આવશે ટુ અથવા ડસ Did not meet his
मित्रों અહીં સેન્ટેન્સ આપેલ છે સિમ્પલ ફ્યુચર ઇન્ટરોગેટિવ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ ગિવન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક વિલ સોહમ મીટ હિઝ ફ્રેન્ડ ક્વેશ્ચન માર્ક આ વાક્યને સાદા વર્તમાન કાળના ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ ગિવન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક ડઝ સોહમ મીટ હિઝ ફ્રેન્ડ फ्यूचर टेंस वधु ग्रामर आपणे आगळना लेक्चर मां जोईशुं थैंक यू वेरी मच